संवाददाता અતુલ જોડાઈ ગયા છે વધુ વિગત સાથે. અતુલ, મોરબીમાં અત્યારે હાલ વરસાદને લઈને શું પરિસ્થિતિ, કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થયો છે તે જણાવશો? પ્રિયંકા, જે મોરબી વિસ્તારમાં સવારથી જે અવિરત વરસાદ ચાલી રહ્યો છે, જે હળવદ માળિયા મિયાણા અને મોરબીમાં વરસાદ ખાબક્યો છે, જે વિસ્તાર છે પાણી ભરાયા છે. જે હું તમને બતાવવા જઈશ કે જે મોરબીનો વિજયનગર વિસ્તાર છે ને, તેમાં જે પાણી ભરાયા છે, રહીશો છે તે પણ બહાર દોડી આવ્યા છે. ક્યાંક ને ક્યાંક રહીશો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે મારી પાછળ જોઈ રહ્યા છો, લોકો છે તેમના ઘરમાંથી બહાર દોડી આવ્યા છે. તંત્ર પણ અહીંયા પહોંચી ગયું છે. મારી સાથે અહીંયાના જે લોકો છે, આપણે એમની પાસેથી પૂછીએ કે શું તકલીફ છે, શું નામ આપનું? જિગ્નેશભાઈ છે મારું નામ. સાહેબ, અહીંયા 20 વર્ષથી આ પાણીની તકલીફ છે, જે નિકાલ નથી. ઉપરથી પાણી આવે છે, ઠેક ગુંડા ગામથી આવે છે, આગળ પેશકદમી થઈ ગયેલી છે. એટલે અહીંયા પાણી છે ને બધાના ઘરમાં વયા જાય છે. સેફ્ટી ટેન્કો ઉભરાય છે, જે દુર્ગંધ એટલી આવે છે કે અહીંયા રહેવાતું નથી. આજે મહિલાઓ પણ અહીંયા દોડી આવે છે પ્રિયંકા, આપણે એમની પાસેથી પણ જાણીએ. મહિલાઓ બહુ ઓછી આવતી હોય છે બહાર, પરંતુ જેમની જે તકલીફ છે એટલી હદે છે કે તેઓ પણ દોડી આવે છે. શું નામ આપનું બેન? કાસુંદ્રાલ પાબેન. નીલેશભાઈ, તકલીફ એટલે બહાર તો આવું જ પડે. આ પાણીનો સમસ્યા અમારે 15 વર્ષથી ચાલુ છે. ઉપર રોડથી સરદાર રોડથી પાણી આવે છે ને આગળ પાણી જવાનો નિકાલ નથી, એટલે બધું પાણી આમ સોસાયટીમાં આવે છે. તંત્ર સામે અમે અરજી કરેલી જ છે, પણ એ લોકો કંઈ ધ્યાન આપતા નથી. એકવાર આવીને જોવે તો એને ખબર પડે. પાણી વેરો, જમીન વેરો, બધા વેરો ભરે જ છે આ સોસાયટી, પણ એના માટે કોઈ જાગૃત નથી. આમ આદમીને કઈ હક જ નથી લડવા માટે. એના માટે તંત્રને, કલેક્ટરને આવું જોઈને જોવું જોઈએ શું હાલે છે આ સોસાયટીની. તંત્ર પર આક્ષેપો છે, પાલિકા તંત્ર પ્રમુખ અહીંયા આવેલા છે, આપણે એમની પાસેથી જાણીએ. કેતનભાઈ, શું આ જે લોકો આક્ષેપો કરી રહ્યા છે કે તંત્રને વેરો ભરે છે, કોઈ સુવિધા નથી, શું કહેવું છે તમારે? મોદી નગરપાલિકામાં જે વિજયનગર આરાધના અને સુદર્શન સોસાયટી આવેલી છે, એના 15-20 વર્ષથી આ પાણીના નિકાલનો પ્રશ્ન છે. આગળ સાયન્ટિફિકનું નાલું અને માણસો એ આગળની જે સોસાયટી રહી, ગજાનંદ સોસાયટી છે, પછી આલાપ સોસાયટી છે, ત્યાં આગળ પોતપોતાની સારી સુવિધા માટે પોતપોતાએ નાલાને દબાણ કરતા ગયા છે. અને તંત્રને આ બાબતે જાહેર કરી કલેક્ટર અને એમને જિલ્લા કલેક્ટર અહીંયા આવેલા નથી. આ બાબતે શું કહેવું છે? તંત્રનો આક્ષેપ, તંત્ર પર આક્ષેપો છે, સોસાયટીનો કલેક્ટર અહીંયા આવ્યા નથી અત્યાર સુધી. મોરબી નગરપાલિકા દ્વારા અત્યારે ચીફ ઓફિસર અને નગરપાલિકા તરફથી અમે કલેક્ટરને પણ ફોન કરશું અને હજી 5-7 સોસાયટીના જે પાણીના નિકાલ માટેનો પ્રશ્ન છે તેનું નિરાકરણ માટે અમે જ્યારે જે નાલુને જે પાણીનો વેણ જે જાય છે તે ખુલ્લું કરવાના પ્રયત્ન. ચોક્કસથી જે કલેક્ટરને જાણ કરવામાં આવશે. પાલિકા તંત્ર અહીંયા પહોંચ્યું છે, અહીંયા સાથે અન્ય પણ જે મહિલાઓ છે. શું નામ બેન આપનું? સામાજિક કાર્યકરો પણ જોડાઈ ગયા છે પ્રિયંકા, આપણે એમની પાસેથી પણ જાણીએ. કેટલા લોકોની ટીમ આયા રેસ્ક્યુ માટે આવી? અહીંયા અત્યારે આ લોકો જે પરેશાની ભોગવી રહ્યા હતા, એટલે એમનો અમને ફોન આવેલો હતો. અમે 5-7 મિત્ર એમની મદદ કરવા માટે અહીંયા આવેલા હતા, જેથી કરી પછી અમે મીડિયા થકી અમે બધા અમારા જે લાગતા ઓળખતા જે અમને જાણ પણ કરેલી હતી, મીડિયાના માધ્યમ થકી આ અવાજ અમે સરકારી તંત્ર સુધી પહોંચાડવા માગી રહ્યા છીએ. અહીંના જે 150-200 મકાન આવેલા છેલ્લા 10 વર્ષથી આ પરેશાની ભોગવી રહ્યા છે, આમનો કોઈ નિકાલ 10 વર્ષથી આવેલો નથી, જેથી કરી અને આ અવાજ બુલંદ બને એવી અમારી માંગ છે. અને મીડિયા થકી આ અવાજ જે સરકારી અધિકારી સુધી પહોંચાડી શકી તો આનો નિકાલ ઝડપથી આવી શકે અને જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એની તકલીફ ફટાફટ પૂરી થઈ શકે. પ્રિયંકા, ચોક્કસથી જે ક્યાંક ને ક્યાંક જે મીડિયાના માધ્યમથી જે દ્રશ્યો છે, આ એક્સક્લુઝિવ દ્રશ્યો News18 ગુજરાતી પર બતાવવા જઈ રહ્યું છે, જે દ્રશ્યો છે અત્યંત ખરાબ પરિસ્થિતિમાં લોકો હાલ સામનો કરી રહ્યા છે મોરબીમાં. જે પ્રિયંકા જી, બિલકુલ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે હાલ તો લોકો મુકાઈ ગયા છે. અતુલ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો ઇન્દિરાનગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, લોકો ઘણા જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્ર પર સીધા આક્ષેપ કરી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની મદદ તેમને નથી કરવામાં આવી રહી, તેના કારણે તેઓ માટે અત્યારે હાલ આ ટાઈમ કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. તો મોરબીનો બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા 9 ગામોને અલર્ટ કરાયા છે. રાયસંગપુરા, ધનાળા, મયુરનગર, ચાડદરા, સુસવાવ, કેદારિયા, માનગઢ અને ટીકરને અલર્ટ કરાયા છે. નદીના પટમાં અવર જવર નહીં કરવાની સૂચના આપી છે. હળવદની જીવાદોરી સમાન ડેમમાં પાણીની આવક થઈ છે.